છોટાઉદેપુર શહેર ભાજપા દ્વારા સબ જેલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર શહેર ભાજપા દ્વારા આજે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે 26 જૂનથી 5 જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. તે પૈકી આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ હોય આજરોજ શહેર ભાજપાના કાર્યકરો દ્વારા નગરની મધ્યમાં આવેલા સબ જેલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં સબ જેલર પી કે જકર, જેમનો સ્ટાફ તથા સામાજિક વનીકરણ વિભાગના RFO શ્રીમતી શર્મિલાબેન રાઠવા વગેરે હાજર રહી આશરે 400થી વધુ 24 કલાક ઓક્સિજન મળી રહે તેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, જિલ્લા ભાજપના મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલ, કૃષ્ણાબેન રાઠવા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સેજલબેન રાજપૂત, ચેતનાબેન પંડ્યા, વકીલ સેલના પ્રમુખ હરેશભાઈ પુરોહિત, સુલેમાન રલિયા, રાજુભાઈ અગ્રવાલ, અર્જુન રાઠવા, વિમલ દરજી, ધનજીભાઈ વગેરે મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું. આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ એવા શુભ દિને છોટાઉદેપુર સબ જેલની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. તે પ્રસંગે ઉપસ્થિત છોટાઉદેપુર શહેરના પ્રમુખ ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ ધોબી, છોટાઉદેપુર જિલ્લા ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મેહુલભાઈ પટેલ, મહિલા મોરચાના અધ્યક્ષ બેન શ્રી સજ્જનબેન રાજપૂત, જિલ્લાના મંત્રી બેન શ્રી કૃષ્ણાબેન, આપણા વકીલ સેલના કન્વીનર શ્રી હરેશભાઈ પુરોહિત, તમામ યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા અને લઘુમતી મોરચાના તમામ કાર્યકર્તાઓ આજે સબજેલની અંદર આવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. વૃક્ષો એ આપણું જતન કરે છે. વૃક્ષોના પાંદડા, વૃક્ષોના ફળ, વૃક્ષો છાંયો આપે, વૃક્ષોના મૂળિયા, વૃક્ષોના સાલ સુધીના એ ઉપયોગમાં આવતું હોય છે અને વૃક્ષો હંમેશા પરોપકારી હોય છે અને વૃક્ષો વગરનું જીવન નકામું છે. મનુષ્ય જીવે ત્યાંથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધી એ વૃક્ષોની જરૂર પડતી હોય છે અને વૃક્ષો એ આપણને પ્રાણવાયુ પૂરો પાડે છે. અને હમણાં આપણે જોયું, એક વર્ષની અંદર આપણે અનુભવી લીધું કે ઓક્સિજનની કેટલી જરૂર પડે છે, ઓક્સિજનનું કેટલું મહત્વ છે. વૃક્ષો આપણને શુદ્ધ હવા આપે છે અને પ્રાણવાયુ પૂરો પાડે છે. ઋગ્વેદની અંદર એમ કહેવાયું છે, શુદ્ધ વાયુ એ વૃક્ષો આપે છે અને એ આપણું આયુષ્ય છે. સૌથી મોટું ઔષધ હોય તો એ શુદ્ધ વાયુ છે અને એ શુદ્ધ વાયુ જો આપતું હોય તો આ માત્ર ને માત્ર વૃક્ષો આપે છે. એટલે વૃક્ષોનું જતન કરવું જોઈએ, વૃક્ષોનું સંવર્ધન કરવું જોઈએ અને વૃક્ષોને વાવવા જોઈએ. એ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સેવાહી સંગઠન એ રીતે કામ કરી રહ્યા છે અને એ તબક્કે સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા, આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, મીડિયાના કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. તે બદલ હું આજે સબજેલના જે જેલર સાહેબ છે, વન વિભાગના જે RFO બેન છે, એ સૌનો હું આ તબક્કે અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.